ફેરોફાટ જોયો તો ખોરાક ક્યાંથી મળે છે એના વિશે આપણે રિવિઝન કર્યું બે વાર રિવિઝન કર્યું ઈપાર્ટ પૂરો હવે પછીનું ચેપ્ટર બીજું છે આહારના ઘટકો પહેલા પાઠમાં આપણે જોયું હતું કે ખોરાક ક્યાંથી મળે છે તો એના બે સ્ત્રોતો હતા એક વનસ્પતિ જન્ય અને બીજું હતું પ્રાણી જન્ય હવે આ ખોરાક તો આપણે મળી ગયો વનસ્પતિમાંથી મળી ગયો પ્રાણીમાંથી મળી ગયો પણ હવે ખોરાકમાં કયા એવા તત્વો છે કે જે આપણા શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે તમે જોજો ઘણીવાર શિયાળો આવશે એટલે સ્કીન છે ફાટશે ફાટશે શું કરવા તો કે ઉપરના જે મૃત કોષો હોય છે એ ખરી પડે છે ઘણાને સ્કીન ઉપરથી નીકળતી તો એ ખરી પડે છે એની સ્થાને નવા કોષો આવે છે તો આ કોષોનું સમારકામનું કામ પછી તમે ક્યારેક ગાઝો છો તો પછી થોડા વખત પછી છે એ સરખું થઈ જાય છે તો એના પર રોજ આવી જાય છે તો એ સુકરવા આવી જાય છે પછી ક્યાંય તમે પડ્યા છો વાગેલું છે લોહી નીકળે છે લોહી બંધ થઈ જાય છે તો આ બધું કેના લીધે થાય છે તો કે આપણે જે શરીરમાં જે ખોરાક લઈએ છીએ એમાંથી જે પોષક તત્વો આપણે મળતા હોય છે આ પોષક તત્વો દ્વારા આપણા શરીરના કોષોનું રિપેરિંગ કામ થતું હોય છે સમારકામ તો આ જે પોષક તત્વો છે એના વિશે આપણે વિસ્તૃતમાં જોઈએ ચેપ્ટરનું નામ આહારના ઘટકો એમાં આપણે જોવાનું છે સ્ટાર્ચ પ્રોટીન ચરબી વિટામિન અને ખનિજ આ બધા જ વિશે આપણે ડિટેલમાં જોશું તો એમાં આજે આપણે પહેલું જોશું એ શું છે સ્ટાર્ચ હવે તમને ખબર કેમ પડે કે કોઈ પદાર્થની અંદર સ્ટાર્ચ રહેલો છે તો એના માટે તમે કાંઈ પણ વસ્તુ છે અથવા તો પદાર્થ છે એને બાફો અથવા તો એને શેક જો એ પદાર્થ બાફા અથવા શેકના પછી ગળ્યો લાગે એટલે મીઠો લાગે તો સમજવું કે આ પદાર્થની અંદર સ્ટાર્ચ છે હવે સ્ટાર્ચ છે એ બે સ્વરૂપે હોય શકે શર્કરા અથવા તો કાર્બોહાઇડ્રેટ બે સ્વરૂપે સ્ટાર્ચ હોય કા શર્કરા શર્કરા આપણે તમે પદાર્થ ગળ્યો લાગે અથવા તો એને કાર્બોહાઇડ્રેટ કહી શકો હવે તમે ચોખા છે બહારથી લાવો એ ચોખા સીધે સીધા તમે ચાવો છો તમને એક પ્રકારનો સ્વાદ લાગે છે નથી લાગતો મોડા મોડા લાગશે પણ એની જગ્યાએ જ્યારે ચોખાને તમે રાંધો છો બાફો છો પછી ખાઓ એટલે કેવા ભાગમાં મજા આવશે ખાવાની એવી જ રીતના બટેકું છે એને તમે કાચે કાચું ખાશો તો ભાવશે તેની જગ્યાએ બટેકાને તમે બાફી નાખો છો અને પછી તમે ખાશો એટલે બટાકું તમને ગળ્યું લાગશે તો એ કેમ ખબર પડે તો એમાં સ્ટાર્ચની હાજરી હોય ગાજર છે સક્કરિયા છે એને તમે બાફીને ખાશો એટલે તમને સ્વાદમાં ગળ્યા લાગશે મીઠા લાગશે એનો મતલબ કે જે તે પદાર્થની અંદર સ્ટાર્ચ છે કાં તો કાર્બોહાઇડ્રેટ સ્વરૂપે રહેલું છે કાં તો શેના સ્વરૂપે રહેલું છે શર્કરા સ્વરૂપે હવે આપણે ખબર કેમ પડે કે આ પદાર્થની અંદર સ્ટાર્ચ છે તો જે તે પદાર્થની અંદર સ્ટાર્ચ છે કે